સરસ્વતી ચંદ્ર. બે દિવસ પહેલા અહીંયા આગળ એક લેક્ચર હતું, એમાં ખાસ એવું કહેવામાં આવ્યું હતું કે ગુજરાતી તમે નથી જો તમે સરસ્વતી ચંદ્ર વાંચી નથી. તો આ એક ઉત્તમ કૃતિ શ્રી ગોવર્ધન રામ ત્રિપાઠી એ લખેલી, અને આજે સ્પેશિયલી એનાથી અવગત કરવા માટે હું સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ બહુ જ જાણીતા એવા અધ્યાપક, ભાષા ભવનના સાહિત્યના તમામ પ્રકારની અંદર એ રુચિ ધરાવે છે, સ્પીપાની અંદર રેગ્યુલર લેક્ચર્સ આપે છે અને નાટ્યકાર છે. જો કે એમણે મને એવું કહ્યું છે કે મારા વિશે કંઈ બોલતા નહીં, પણ ઘણું ભૂલી ગયા છે. એક એક હજુ વાત, નાટક એક લખે છે અને મહાન લોકોના જીવન ચરિત્ર ઉપર નાટક લખે છે. એમાં કવિ કાંત ઉપર અમે લખ્યું છે જળને પડદે, જે બહુ ફેમસ નાટક છે. જો તમે જોયું હોય, યાદ હોય તો તાળીઓ વગાડો. આજના સ્પીકર શ્રી સતીશ વ્યાસને હું સ્ટેજ પર ઇન્વાઇટ કરવા જઈ રહ્યો છું. તાળીઓ વાગવી જોઈએ, રોકાવી ના જોઈએ. વેલકમ સર, અત્યારે હું તમને માઇક આપીશ. રઘુવીરભાઈ, આદરણીય ચીનુભાઈ, કેટલાક વડીલો પણ છે, વડીલો, બહેનો, અને આશ્ચર્ય વચ્ચે અને આનંદ વચ્ચે કેટલાક વિદ્યાર્થીઓ પણ છે, તો વિદ્યાર્થી મિત્રો, આનંદનો વિષય એટલા માટે છે કે હજી આટલી વ્યક્તિઓને સરસ્વતી ચંદ્રમાં કશીક જાણવાની ઈચ્છા છે, એટલે હજી સાવ નિશ્વાસ નાખવા જેવું નથી. આ પૂર્વે જ રઘુવીરભાઈ વાત કરી રહ્યા હતા કે આપણા ગુજરાતી સાહિત્યની આ અદ્વિતીય નવલકથા છે. 1887માં એ લખાઈ અને 1901માં એ પૂરી થઈ. 1900માં લખાઈ, 1901માં એ પ્રકાશિત થઈ. ગોવર્ધન રામે આ નવલકથા લખવા માટે 14 વર્ષ લીધા. તો આપણને સહેજે કુતૂહલ થાય કે એક કથા લખવા માટે જેને 14 વર્ષ લેવા પડે, એવું તો શું હશે આ કથામાં જેને કારણે એક સર્જકે આ પ્રકારનો પ્રાણાયામ કરવો પડે. એ જો સમજવું હોય એની ક્રાફ્ટ, અહીં જે વિષય ગોઠવાયો છે એવો છે કે ક્રાફ્ટ ઓફ ક્લાસિક, તો એવી કઈ ક્રાફ્ટ એમણે કરી? ખરેખર તો આર્ટ જ કહેવું જોઈએ, ક્રાફ્ટ નહીં. કઈ આર્ટ એમણે કરી જેને કારણે આ નવલકથા પાછળ એમને 14 વર્ષ ગાળવા પડ્યા, અને જેને કારણે આ નવલકથા 130 વર્ષ સુધી આજે પણ અદ્વિતીય રહે. તો આને માટે થોડી આ નવલકથામાં પ્રવેશવાની મથામણ કરીશું. આખી વાત તો નહીં થઈ શકે, કેમ કે 2000 પાનાનો આખો પ્રપંચ આપણી સામે મૂકવો આ તો બહુ જ કપરું કામ છે. અને એમ કરવા રહીશું તો આ નવલકથા પાછળ જે કલાત્મક ગુંજાયશ આ સર્જકે બતાવી છે એ આપણે પકડી નહીં શકીએ. સુમનભાઈ અને ભાગ્યેશભાઈ પણ આવી રહ્યા છે. તો આ સરસ્વતી ચંદ્ર નવલકથા આપણે 14 વર્ષના વનવાસની આખી વાતથી તો ટેવાયેલા છીએ. એ વનવાસ હતો, એની સાથે સાથે તપવાસ હતો, તપશ્ચર્યા હતી રામની. અને આ સર્જકની પણ આ એક મોટી તપશ્ચર્યા છે જે એણે 14 વર્ષ સુધી સતત આ કથા નિભાવવામાં જોડી છે. આ સમય હતો ગુજરાતનો જ્યારે એક મથામણ ચાલતી હતી. એક તરફથી પશ્ચિમની સંસ્કૃતિનું આક્રમણ હતું,
બીજી તરફ પૂર્વની સંસ્કૃતિને કઈ રીતે ટકાવવી બચાવવી એની પણ ચિંતન એની પણ ચિંતા કેટલાક વિચારકો કરી રહ્યા હતા. આ સંમિશ્રણ કાળમાં કેટલાક બિલકુલ પશ્ચિમ પરસ્ત હતા અને કેટલાક પૂર્વ પરસ્ત હતા, સંરક્ષકવાદીઓ તરીકે ઓળખાતા. અને એની એની મોટી ચર્ચાઓ એ સમયના સામયિકોમાં એમ સતત ચાલતી હતી. પત્ર વ્યવહારો ચાલતા હતા બધા સર્જકો વચ્ચે કે કઈ સંસ્કૃતિ સારી, નિબંધો લખાતા હતા. મણીલાલ નબુભાઈનો જ એક નિબંધ છે પૂર્વ અને પશ્ચિમ નામનો, જ્યાં એ પૂર્વનો પક્ષ લઈને પોતાનો સિદ્ધાંત ત્યાં રજૂ કરે છે. તો એ વખતના નવયુવકોમાં આ દ્વિધા હતી કે કયે માર્ગે જઈશું તો ભારતને વિકાસની દિશામાં લઈ જઈ શકીશું. ગોવર્ધનરામ પણ પહેલા નિબંધ લખવા માંગતા હતા, પણ પછી એમને લાગ્યું કે હું નિબંધ લખીશ તો જાજા લોકો વાંચશે નહીં, અને વિકલ્પે એમણે નવલકથા લખવાનું પસંદ કર્યું. હવે આ જે મથામણ છે પૂર્વ પશ્ચિમના સમન્વયની, એ બિલકુલ આખી નવલકથામાં આપણને સાદ્યંત જોવા મળે. નવલકથા વાંચવાનું જો આપણે શરૂ કરીએ તો ઘણી વાર વાંચતા વાંચતા પહેલા ચાર પાંચ વાક્યો એમને એમ આપણી નજર તળેથી પસાર થઈ જાય. એક શહેરની કલ્પના કરી છે સુવર્ણપુર, ત્યાંથી એ નવલકથા શરૂ કરે. આ નવલકથામાં સ્થળો બહુ જ મહત્વના છે લેખકે પસંદ કરેલા. આમ એક કથાકાર જ્યારે રચના લખતો હોય ત્યારે લોકલ પસંદ કરવામાં ખાસી વિચારણા કરતો હોય છે, કયા પરિવેશમાં મારે આ નવલકથા ઉગાડવી. અને ગોવર્ધન નામે પસંદ કર્યું છે એક સુવર્ણપુરનું કાલ્પનિક એવું ગામ. આ ગામોના નામ થોડા આપણે મનમાં અત્યારથી સ્થિર કરી દેવા જેવા છે. પહેલા ભાગમાં સુવર્ણપુર આવે છે, પછી આગળ વધીએ ત્યારે રત્નનગરી આવે છે બીજા ક્રમે, સુવર્ણ કરતા જરા થોડું ચડિયાતું પદાર્થ તરીકે, સોના કરતા હીરાનું મહત્વ આપણે ત્યાં હજી વધારે છે. આગળ જતા મનોહરપુરી આવે છે. આ ગોવર્ધન નામની સ્થળ પસંદગી અને નામ પસંદગીને આપણે જરા મનમાં રાખવા જેવા છે. અને મનોહરપુરીમાંથી કથા નીકળીને સુંદર ગીરી સુધી પહોંચે છે. આ ક્રમિક વિકાસ એ આખી નવલકથાને જોડતું પરિબળ છે. આ ચારેય નગરીઓ, આમ તો સુંદરગીરી એ નગરી નથી, યદુશૃંગ અને સુંદરગીરી, પણ આ આ તબક્કો જોઈશું તો ખ્યાલ આવશે કે ગોવર્ધનરામ કથાને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડવા માંગે છે. આ સુવર્ણપુર ક્યાં આવ્યું છે તો પશ્ચિમ સાગર, જો સાગરથી માંડીને શિખર સુધી જવાનું છે. પશ્ચિમ સાગર અને ભદ્રા નદી સંગમ પામે છે એ સ્થળે આવેલું છે. હવે આમ વાંચી જઈએ, પહેલું શરૂ કરીએ ને તો એમને એમ સરેરાટ નીકળી જતું આ વાક્ય છે કે પ્રાકૃતિક ભૂમિકા ઊભી કરવા માટે ગોવર્ધન નામે એક વાક્ય લખ્યું, માંડ્યું નહીં, પણ ગોવર્ધન નામે આ વાક્ય માંડ્યું છે, માત્ર લખ્યું નથી. પશ્ચિમ સાગર અને ભદ્રા નદી સંગમ પામે છે, આ આ પ્રતીકાત્મક એવા બે શબ્દો છે. પશ્ચિમ સાગર એટલે પશ્ચિમની સંસ્કૃતિ અને ભદ્રા નદી એટલે ભારતીય મંગળ એવી એક ધારા. હવે દેખાય છે કે આ સ્થળ ગોવર્ધન નામના મનમાં એ સમયનું મુંબઈ છે. આપણે બધું યાદ રાખવું જોઈએ, ગોવર્ધન નામે મુંબઈ સેવ્યું છે અને મુંબઈ એ વખતે આવા અનેક પ્રકારના આંદોલનોની સર્જનાત્મકતાને અવકાશ આપનારી જગા હતી. સાગરે નદી રૂપી કેડ ઉપર બાળક તેડ્યું હોય એવા ઢોળાવ ઉપર એ આવેલું છે. હવે હવે મુંબઈને આપણે નકશામાં જોઈએ ને તો થોડું બહાર નીકળેલું છે, અને આમ કેડ ઉપર ગોઠવાયેલું હોય ને બિલકુલ વિઝ્યુઅલ એવું છે, આખું દૃશ્ય. અને કરવાનું છે કલમમાંથી ઊભું આખું દૃશ્ય, પણ બરાબર દૃશ્ય
ગોવર્ધનધામે કલ્પ્યું છે. અને નદી રૂપી કેદ કમર સાગર એક જાણે પુરુષ દેહ છે એને નદી રૂપી કેદ ધારણ કરી છે ને એના ઉપર એક નાનું બાળક ગોઠવાઈ ગયેલું તેડ્યું હોય એવો એનો દેખાવ છે. પછી એ વખતે મચ્છો લાંગરે છે એમાંથી થોડો માલ સામાન ઉતરે છે થોડા માણસો ઉતરે છે થોડા ગામ તરફ જાય છે ને એની સાથે એક તરુણ યુવક પણ ઉતર્યો. આવું એક વાક્ય કથા શરૂ થઈ ગઈ. હવે આખા ગામના લોકો જે દિશામાં જાય છે મુખ્ય રસ્તા તરફ આ તરુણ યુવક ગામથી એક જુદો રસ્તો પસંદ કરે છે. અગેઈન આ ફરી આ એક જુદો સંકેત છે કે આ એક એવો યુવક ઉતર્યો છે જેની પાસે મોટાભાગના લોકો જે દિશામાં જવા માંગે છે એ માર્ગ પસંદ કરવા માટેની રુચિ નથી. એને જવું છે પોતાની પસંદગીના કોઈ અલગ એકલા સુના માર્ગે. અને એકલા એન્જિન જેવો એ ધીમે ધીમે શ્વાસ લેતો ચાલે. કશી જ ઉતાવળ નથી યાર. અને નામ કયું છે એનું? ગોવર્ધન નામે આપેલું નવીન. એ આ એ સમયનો આપણો નવ યુવક છે ગુજરાતનો, જેની સામે બે માર્ગો હતા, પરંપરાનો માર્ગ લેવો કે નોખો માર્ગ લેવો. આ દ્વિધા ઊભી કરવા માટે પહેલા જ વાક્યથી અને લગભગ સાત્યંત ગોવર્ધન નામ એક રૂપક ઊભું કરતા જાય છે, જેને જેને આપણે મેટાફોરિકલ રાઇટિંગ કહીએ. એ પ્રકારનું એક મહારૂપક નવલકથામાં અંતે તો પાછા રૂપકો આવે જ છે. એ રૂપકોની દિશામાં એ આ કથાને આગળ લઈ જવા માટેનો પ્રારંભ કરી ચૂક્યા છે. તો કેટલું જાણે પૂર્વ નિશ્ચિત હોય એમ આપણને લાગે કે ગોવર્ધન નામે બિલકુલ આયોજનપૂર્વક આ નવલકથાને પોતાના લક્ષ્ય પ્રમાણે લઈ જવાનું નક્કી કર્યું છે ને એમ જ એ આ નવલકથાની માંડણી કરી રહ્યા છે. એ જાય છે આ નાયક અને એક મંદિરનો દરવાજો ખખડાવે છે. એક પૂજારી આવે છે મૂર્ખ દત્ત નામનો, પહેલા તો બારણું ખોલતો નથી. અમાત્ય અને એનો પરિવાર આવવાના છે આ મંદિરમાં, એટલા માટે એને જરા ચોકસાઈના ભાગરૂપે, એ સમયની સુરક્ષાના ભાગરૂપે બારણું ખોલવાનું પસંદ નથી કર્યું. પણ આને ખબર છે નાયકને કે શું કરીએ તો બ્રાહ્મણ બારણું ખોલે, એટલે એક સિક્કો ખિસ્સામાંથી કાઢે છે અને ખખડાવે છે એની એની સામે અને એકાએક પેલો બારણું ખોલી પણ દે છે. અને પછી કહે છે કે તમે હમણાં જરા પાછળ રહેજો થોડી વાર, અમાત્ય અને એના પરિવારના લોકો અહીંયા આવવાના છે, મારે એના માટે પ્રબંધ કરવાનો છે, પાછળ એક વાડો છે ત્યાં તમે રહો. અને જાય છે એ વાડામાં અને જેવું અમાત્યનું નામ આવ્યું કે ગોવર્ધન નામ, આ કથાને ત્યાં જ અટકાવી અમાત્યના પરિવારની વાત માટે છે. અને પછી એ વાત આખી છ પ્રકરણો સુધી વિસ્તરે છે. પછી પેલું શું થયું, પેલા સરસ્વતી ચંદ્રનું કે નવીન ચંદ્રનું, આ બે એક જ છે. આ નવીન ચંદ્ર એ જ સરસ્વતી ચંદ્ર છે, નામ બદલી ના આવ્યું છે અથવા આપણા લેખકે એનું નામ બદલી નાખ્યું છે. એ ધરતી બાજ્યો છે ને એ બધી વિગતો તો પછી આવવાની છે, પણ આપણે કંઈ એવા રહસ્યો અત્યારે રાખવા નથી. લક્ષ્મીનંદન શેઠનો દીકરો ઘર છોડીને ભાગ્યો છે ને ભાગીને અહીં આવ્યો છે. આવ્યો છે ક્યાં? બુદ્ધિધનને ત્યાં. લક્ષ્મી છોડીને બુદ્ધિને ત્યાં આવ્યો છે. આ પણ બધું મનમાં રાખો. આ જો નહીં સમજીએ ને તો આ નવલકથા પકડાશે નહીં. બુદ્ધિ છોડીને વિદ્યાને ત્યાં જવાનો છે, વિદ્યા ચતુર. આ જે ક્રમ ચાલે છે એ ઠેઠ આ સુવર્ણપુરથી સુંદરગીરી સુધીનો છે. આ જો આપણે નહીં પકડી શકીએ તો પણ આ નવલકથાનો જે પ્રપંચ રચ્યો છે આ લેખકે એ આપણને કેટલો પકડાશે નહીં. આ માત્ર નામો પૂરતા નામ નથી અથવા ગુણ બતાવનારા જ નામો નથી. એમ કરવાની સાથે ગોવર્ધન નામને પોતાના મનમાં જે એ સમયનું ચિત્ર પડ્યું છે ને એમાંથી જે બહાર નીકળવાના માર્ગો એમના ચિત્તમાં પડ્યા છે, ઉકેલો શોધવાની જે મથામણો એમની પાસે પડી છે, એમાંથી આ કથાને વિકસાવવા માટે એ આ પ્રકારના કેટલાક નામો પણ નિપજાવી રહ્યા છે. એટલે આ નામો પણ એમની સર્જકતાના પ્રતીકો છે. એમને આવેલા નામો નથી આ કેટલાક.
તો નીકળ્યો છે એ, અને આ બુદ્ધિદંડની વાત આવી એટલે લેખકે કથાને અટકાવી. અટકાવી એટલે ક્યાં સુધી? ઠેઠ સાતમા પ્રકરણ સુધી એ આ મૂળ કથા ઉપર નથી આવતા. આ માણસનું ધારણ બહુ ગજબનું છે. અને એને એને ખબર છે, એને 14 વર્ષ સુધી નવલકથા લખવાની છે, એ શું કામ ઉતાવળ કરે? એ નિરાંતે વાતને ખોલી અને વિસ્તારવા માંગે છે. એના બે નાયક નાયિકા પસંદ કર્યા છે એને, સરસ્વતી ચંદ્ર અને કુમુદ. શું અને વાગદત્ત શું અને વાગદત્તા શું? કેમ કે આપણે ફિયાન્સ ફિયાન્સીથી એટલા બધા ટેવાઈ ગયા છીએ હવે, કે આ શબ્દોને સ્વીકારતા કે સાંભળતા આપણને ઘણી મુશ્કેલીઓ પડે છે. શક પણ થયું છે એનું, એન્ગેજમેન્ટ થયું છે અથવા એનું. અને બે વચ્ચે પત્રોને કારણે થોડો રાગ ઊભો થયો છે. પૂર્વરાગ, પૂર્વરાગ સાથે સંકળાયેલી બે વ્યક્તિઓ અહીંયા છે. રઘુવીરભાઈ તો છે જ, એમની એક નવલકથા છે, અને સુમનભાઈ છે, એમના એક દીકરાનું નામ પૂર્વરાગ છે. કથાઓના પ્રભાવો કેટલા હોય છે એનો એનો પણ. એ વખતે કુમુદ ને સરસ્વતી ચંદ્ર નામ રાખતા લોકો કુસુમ એવું રઘુવીરભાઈ ગયું. આ નામો ગોવર્ધન રામે પોતાએ પસંદ કરેલા નથી, આ વિગત પણ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે. કુમુદ અને ચંદ્ર નામ ગોવર્ધન રામ નર્મદ પાસેથી લાવ્યા છે. નર્મદનો એટલો તો પ્રભાવ હતો એ સમયમાં કે ગોવર્ધન રામ જેવા પણ એનાથી મુક્ત નહોતા. નર્મદે એક કાવ્ય લખ્યું હતું કુમુદ ચંદ્ર પ્રેમ પત્રિકા નામનું. આ જો આપણા સ્મરણમાં હોય તો તરત જ આપણને આ ગોવર્ધન રામના મૂલ્ય ક્યાં પડેલા છે એ પકડાશે. અને પ્રેમ પત્રિકા જે બે લખતા નર્મદના કાવ્યમાં એ બધી ગોવર્ધન રામમાં છે. આ બંને પરસ્પરને પત્રો લખ્યા છે, બહુ સુંદર પત્રો છે. કુમુદની બેન કુસુમને પણ વાંચવાની ઈચ્છા થયા કરે એવા પત્રો છે. કુસુમ ચોરી ચોરીને આ બેનના અને બનેવીના પત્રો વાંચે છે. હવે આ કુમુદ અને સરસ્વતી ચંદ્ર, મેં કહ્યું એમ, પરસ્પર આ પ્રકારના સંબંધથી જોડાયા છે. એથી લગ્નમાં પરિણમ્યો નથી સંબંધ, પત્રાચાર થયો છે બે વચ્ચે. અને કંઈક એટલામાં તો એ પેલો હજુ એ પ્રેમ વિકસે, લગ્ન સુધી પહોંચે એ પહેલાં તો એ ઘર છોડીને ભાગી નીકળી જવું પડ્યું છે. એ પત્રો લખતી એટલે સરસ્વતી ચંદ્રની અપરમાને એમ લાગ્યું કે આ તો હવે પત્નીનો થઈ જવાનો અને માતા પિતાનો નહીં રહેવાનો, એના ઉપર મેણા મારવામાં આવ્યા. વળી એ અપરમાને પતિની મિલકતમાં એ બહુ રસ હતો, આ છોકરો હશે તો મિલકત પણ મારા હાથમાં નહીં, મારા દીકરાના હાથમાં નહીં આવે, આવું બધું હતું. એટલે એને કાન બંબે રહ્યા અને આને કોઈ કારણોસર નીકળી જવું પડ્યું. ધ્રુવ ત્યાગ એને કર્યો. એ ન કર્યો હોત તો આ સરસ્વતી ચંદ્ર આપણને મળ્યો ન હોત. એને બહાર કાઢવો જ પડે એવું હતું, અનિવાર્ય હતું આ લેખકને માટે. અને એ બહાર જાય છે એટલે તો એની સામે આખું અનુભવ વિશ્વ ખુલવા માટે છે. એટલે ઘણા લોકોએ એ સમયે આ નવલકથાને રખડુની નવલકથા કહેલી, કે પિકારિસ્ક નોવેલ તરીકે ઓળખાવેલી. નવલકથાના બધા જાત જાતના પ્રકારો છે, અને ગોવર્ધન રામની આ કથાને ઘણા બધા પ્રકારોના નામ લગાડી શકાય એવી ક્ષમતા એમાં પડેલી છે. હવે આ કુમુદ અને સરસ્વતી ચંદ્ર, આપણી અપેક્ષા તો એવી હોય કે બહુ જલ્દી મળી જાય, 4-5 પ્રકરણ થાય એટલે આમનું મિલન યોજાય, એ બે વચ્ચેનો સંબંધ આગળ વધે, એક સરસ પ્રેમ કથા આપણા આપણને વાંચવા મળે, આપણી સામાન્ય વાચકની અપેક્ષા તો આવી હોય. પણ આ ગોવર્ધન રામ પહેલો ભાગ આખો પૂરો કરીએ ત્યારે માંડ 3-1 વાર 2-3 મિનિટ માટે જ આ બે પાત્રોને પાસે પાસે લાવે છે. હવે થાય આપણે આ બધી પ્રેમની ફિલ્મો જોવા ટેવાયેલા, આપણા તો હીરો હિરોઈન જલ્દી મળી જવા જોઈએ. આપણા નાયક નાયિકા મળે નહીં તો આપણને તો ચેન ના પડે. પણ આ નવલકથાકાર, આ પણ એક પ્રકારનું ધારણ છે કથાને ટકાવવી. મેં કહ્યું એમ, એ 2-3 વાર અને 3 જ વાર, પહેલા ભાગમાં તો 3 જ વાર આખી નવલકથાનો પહેલો ભાગ પૂરો થાય, બુદ્ધિધનનો કારભાર શીર્ષક કરાવતો પહેલો ભાગ. અને એમાં તો બુદ્ધિધનનો કારભાર જ ચાલે, આ બેનો કારભાર તો આવે જ નહીં, મુખ્ય નાયક નાયિકાની તો વાત જ ના આવે.
અને છતાં એ આખા પહેલા ભાગ દરમિયાન આપણને ભાગ્ય જેવું લાગે કે આ બે એકબીજાને ચાળતા નથી. આ કેટલી મોટી કરામત છે. ક્રાફ્ટ આ છે, આર્ટ આ છે. અને બેને છેલ્લે પણ જ્યારે પહેલો ભાગ પૂરો થવા આવે ત્યારે પોતાના સ્વસુર ગૃહે આવેલા, આ તો બીજે પરણી ગઈ છે, સરસ્વતી ચંદ્ર જડ્યો નહીં એટલે પિતાને તો એ જમાનામાં તો બહુ ચિંતા રહેતી કે આ દીકરીનું પછી ઠેકાણું જ નહીં પડે એટલે બીજે ગોઠવી જ દેવી પડે. અને પછી પ્રમાદધન સાથે, બુદ્ધિધનના દીકરા સાથે પરણાવી, સરસ્વતી ચંદ્ર પણ ત્યાં જ આવ્યો છે. આ આનાથી સહન નથી થતું, એને અંદેશો છે કે આ સરસ્વતી ચંદ્ર છે, પૂરીપૂરી ખાતરી નથી. કેમ કે એ જમાનામાં એકબીજાને બહુ જાજુ જોઈ શકાતું નહીં, અલગ જલગ જોયા હોય ન જોયા હોય અને છૂટા પડી જવું પડતું હોય. લગ્ન પછી પણ લાંબો વખત જોઈ ન શકનારા પાત્રો હતા એ જમાનામાં. એવો જ એવો સમય છે આ તો. આણા મોડા થયા હોય એટલે પછી કેટલી વખતે પતિને પત્નીનું ને પત્નીને પતિનું મોં જોવા મળતું. તો આ બેને કંઈ ખાસ યાદ નથી રહ્યું કે કેવા દેખાતા હશે. એટલે એમ છે કે આ કદાચ એ જ હોવો જોઈએ. તો આવી પરિસ્થિતિમાં છેલ્લે જ્યારે સરસ્વતી ચંદ્રને અહીં આ જીવી શક્તિ નથી, કુમુદ એને તો પોતાનો હવેનો જે પતિ છે એ જ યોગ્ય લાગે છે, પ્રમાદધન જે સ્વામી સાચા એ જ એને નક્કી કરી લીધું છે. એટલે આને છેવટે કહી દે છે, એના ખિસ્સામાં એક કાગળ મૂકે છે, સીધું નથી કહેતી પછી, ઊંઘમાં છે સરસ્વતી ચંદ્ર એ વખતે પત્ર આ નજીક આવવાની આ પરિસ્થિતિ, એના ખિસ્સામાં એક કાગળ મૂકે છે, તું અહીંથી જતો રહે છે. હવે આવા તો મિલન યોજ્યા છે એમણે પતિ નાયક નાયિકાના. આપણને એમ કે હવે બીજો ભાગ શરૂ થશે કે ત્રીજો ભાગ શરૂ થશે ત્યારે આ બે મળશે. ચાલો ને જરા આગળ વાંચીએ, પ્રેમ કથા છે તો જોઈએ કે પ્રેમ કઈ રીતે આગળ વધે છે. તો બીજા કે ત્રીજા ભાગમાં પણ આ બે પાત્રો તો પરસ્પરને મળતા જ નથી. તો આ તો કઈ પ્રેમ કથા કહેવાય? આપણને તરત જ પ્રશ્ન થાય. અને આ નાયક નાયિકા પસંદ કરવાના જે ત્રણ ત્રણ ભાગ સુધી એકબીજાને મળતા જ ના હોય, પછી આપણને એમ થાય કે ચાલો ને ક્યાંક તો ચોથો ભાગ શરૂ કરીએ એટલે આ બેનું મિલન યોજાશે. ચોથા ભાગનો આ ચોથો ભાગમાં બે ભાગ છે પાછા, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. એ પૂર્વાર્ધ આખો પૂરો કરી દઈએ તો એ ક્યાંય આ બે પાત્રોનું મિલન તો છે જ નહીં, સીધા તો મળતા જ નથી. કેટલાક પાત્રો પ્રયત્ન કરવા માંડે છે અને પ્રયત્ન કરનારા પાત્રોમાં સુંદરગીરીના સાધુઓ પણ છે, ત્યાંની સાધ્વીઓ પણ છે. એમને એમ છે કે આ બે પાત્રોને જોડીએ અને આ દરમિયાન પ્રમાદધનનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ પ્રમાદધન વિલાસી હતો, દાસીઓ સાથે એને અવૈધ સંબંધો હતા. આવી આવી પરિસ્થિતિ છે નવલકથામાં. પહેલા ભાગમાં આવી કેટલીક વિગતો આવે પણ છે. વચ્ચે કુમુદને તો એક સ્થળે એવું લાગ્યું કે આ મારો પતિ જો મને વફાદાર નથી તો આ મારો વાગદત્ત આવી ચૂક્યો હોવાનો મને વહેમ છે. આ બાજુમાં જે બાજુના રૂમમાં જે સૂતો છે એ જ મારો વાગદત્ત હોય, મને લગભગ તો એવી પ્રતીતિ થઈ છે કે એ જ હશે. અને મારો પતિ જો મને વફાદાર ના હોય તો મારે પણ શા માટે એને વફાદાર રહેવું, અને મારો આ પૂર્વ પ્રેમી છે તો શા માટે એની સાથે ન જોડાવું? એવો એક નિર્ણય કરીને એક તબક્કે એક રાત્રે એ મથામણ કરે છે પોતાના એક પ્રેમી પાસે જવાની. પોતાની બેડીમાં એ એકલી છે, પતિ પેલી કૃષ્ણ કલિકા નામની દાસી સાથે ગયો છે રાત્રે, બાજુની જ મેળીમાં સરસ્વતી ચંદ્ર સૂતો છે. નવલકથાઓમાં ક્યારેક કેટલાક અકસ્માતો થતા હોય છે, બારણાને સાંકળ નથી, આવું બધું થાય, આવું બધું કરવું પડે, આ બધા કથા પ્રપંચના ભાગ હોય છે. માત્ર એક હળવો હડસેલો મારવાનો છે અને પ્રેમી સાથે પ્રત્યક્ષ મુલાકાત થઈ શકવાની છે. પણ ગોવર્ધન રામ જેવો સર્જક હોય આ મથામણ પ્રગટ કરવા માટે એ 40 થી 50 પાના કાઢી નાખે છે. આપણને એમ કે આ દરવાજો ખોલ્યો ને આ ગઈ, આ પગ ઉઠાવ્યો ને ગઈ અંદર, આટલું સહેલું કામ છે આ. પણ ગોવર્ધન રામની કલા આ છે, રાત્રિ બરાબર જામેલી છે, એકાંત છે સરસ,
મનમાં સરસ્વતી ચંદ્રના આવેલા પત્રોની રમણા ચાલી રહી છે અને પોતાની કાયા ઉચકીને ઉચકવાની જ સ્થિતિમાં છે, સહજ રીતે જતી નથી. એ થોડા ડગલા આગળ ચાલે છે. આ થોડા ડગલા આગળ ચાલવામાં મેં કહ્યું એમ ગોવર્ધન રામે 40 પાના પસાર કરી દીધા છે અને જેવી દ્વાર પાસે આવે છે કે તરત જ એને એક વિરાટ છાયા બારણા ઉપર દ્વાર ઉપર દેખાય છે. એક શ્યામ વર્ણની પ્રતિમા જાણે કે સામે ઊભી થઈ હોય એવું લાગે છે. જે લોકો ફિલ્મો અને સિરિયલો બનાવે છે ને એમને આ સમજવા જેવું છે. ફિલ્મ આપણને તો એ સિરિયલોમાં ક્યાંય આ દૃશ્ય જોવા ના મળ્યું. જે હમણાં જ આપણે તાજેતરમાં શ્રેણી જોઈને ખબર નહીં હવે સરસ્વતી ચંદ્ર જે હતું કે શું હતું, પણ આનું દૃશ્યાંકન એટલું સરસ થઈ શકે એવું છે અને થિયેટર પણ બહુ સરસ થાય. ભાગીની બહેન પણ પાછા બેઠા છે. કેમ કેમ આ છાયા ઊભી થઈ છે એ પણ ગોવર્ધન રામ પાસે કેવી દૃશ્યાત્મકતા હતી એ જાણવા માટે પણ આ દૃશ્ય બહુ મહત્વનું છે. એ વખતે નાના દીવાનો પ્રકાશ પાછળથી આવી રહ્યો છે જેને એ જમાનામાં ટમટમિયું કહેવાતો. થોડું તેલ નાખ્યું હોય, ખુલ્લી દિવેટ હોય ને એનો એ દીવાનો થોડો જગારો પડતો હોય, નાઇટ લેમ્પ એ સમયનો. હવે એ જ પ્રકાશની આગળ કોઈ મનુષ્યાકૃતિ આવી જાય કે કોઈ પણ પદાર્થ આવી જાય તો એનું પ્રતિબિંબ સામે શ્યામ ઊભું થવાનું. પાછળ પ્રકાશ હોય અને વચ્ચે કાયા હોય અને સામે જે ભાગ હોય એના ઉપર પ્રતિબિંબ પડે જ અને જેટલું અંતર કર્યું હોય એટલું મોટું પડે. હવે આ જે પ્રતિબિંબ પડ્યું એમાં કુમુદ સુંદરી પોતાને જોઈ રહી છે, પોતાની માતાને જોઈ રહી છે કે આ મારી માતા છે ગુણસુંદરી અને એ મને આ ક્ષણે વારી રહી છે કે દીકરી તું આ શું કરી રહી છે, તને શોભે છે આ? આ આપણા કુટુંબના સંસ્કારોને ઉચિત વ્યવહાર નથી. હવે આ જે પ્રતિબિંબ પડ્યું એ ગુણ સુંદરીનું નથી, માત્ર પોતાની છાયા છે, પણ પોતાની છાયામાં એ માને નિહાળી રહી છે અને પાછી ફરે છે. ગોવર્ધન રામ રાત્રિ દૃશ્યોના બહુ જ સમર્થ કલાકાર છે. આ નવલકથા પુનઃ એનું પુનઃ વાંચન કરવું હોય ને તો આ વાત આપણે ધ્યાનમાં રાખવા જેવી છે. રાત્રિ દૃશ્યોના આ બહુ કમાલના કલાકાર છે. બીજું જે કે એવું એક રાત્રિ દૃશ્ય આ પહેલા ભાગમાં છે જ્યાં જમાલ અલગ કિશોરી ઉપર બળાત્કાર કરવા માટે આવે છે. અલગ કિશોરીએ કંઈક શઠરાય બુદ્ધિધનના પ્રતિસ્પર્ધી હતા. આપણે બધું નહીં કહીએ, વાંચવી હશે તો એટલા માટે પણ કંઈક થોડું બાકી રાખીશું. તો એ જે શઠરાયના પરિવારની સ્ત્રીઓ છે એ નીકળી હશે અને અલગ કિશોરીથી કંઈક મોં મચકોડાઈ ગયેલો અને એ શઠરાયના પરિવારની સ્ત્રીઓથી સહન ન થયું એટલે જમાલને ઉશ્કેરીને મોકલ્યો છે કે તું આવી જે આ ઉદંડ અલગ કિશોરી છે એને ઠેકાણે પાડી આવ. અને પેલો રાત્રે પછી છાપરું તોડીને અંદર ઉતરે છે અને અલગ કિશોરી ઉપર બળાત્કારનો પ્રયત્ન કરે છે. એ જ વખતે બૂમાબૂમ સાંભળીને સરસ્વતી ચંદ્ર પહોંચી જાય છે ત્યાં અને એને એમાંથી ઉગારે છે. સેન્સેશન છે આખું. ઘણાએ તો ગોવર્ધન રામને એ જરા આવા બળાત્કારના દૃશ્યોમાં રસ લેતા સર્જક છે એમ કહીને પાંડ્યા પણ છે. એ જમાનામાં એમને બહુ રસ પડે છે આ નવલકથાને રોચક બનાવવામાં, આવા પ્રસંગો દાખલ કરવામાં. એમણે જરા અશ્લીલ ચિત્રો આલેખ્યા છે, આવો પણ અપવાદ એમની સાથે જોડાયેલો. પણ ગોવર્ધન રામે તો પહેલા ભાગની પ્રસ્તાવનામાં જ પ્રગટ કર્યું છે કે અશુદ્ધિના અવલોકનથી શુદ્ધિના ગૌરવનું માપ સ્પષ્ટ થાય છે. અશુદ્ધિ શું છે એ સમજીએ તો ખબર પડે કે શુદ્ધિ કોને કહેવાય. અને આવા તો બધા ઘણા આમાં પહેલા ભાગમાં તો આવા જોડકાઓ બધા ઘણા છે. જાત જાતના ભૂપસિંહ છે ને ભૂપસિંહને પણ રમાબાને બુદ્ધિધન ને ભૂપસિંહ ને કલાવતી ને આવા બધા સંબંધોનું એક મોટું જાળું ગોવર્ધન રામે ઊભું કર્યું છે. વાતને રસિક બનાવવા પણ કર્યું હશે પણ એ એમનો આશય નથી. તો આ એક રાત્રિનું દૃશ્ય છે અને પછી સરસ્વતી ચંદ્ર જમાલને બગાડીને
થોડો ગવાઈને પડે છે અને એ વખતે અલગ કિશોરી એની સારવાર માટે લઈ લે છે કે આ બધું હું કરી શકું, મને બચાવવા માટે એને સમય આપ્યો છે તો એની સારવાર હું જ કરીશ, બધાને હટાવી દે છે અને જરા છે તમામ વાળી ઘરમાં એનો જ તમામ ચાલે છે, બધા સૂત્રો એના હાથમાં લઈ લે છે. ત્યાં સુધી કે જ્યારે પોતાની માતા મૃત્યુ પામે છે ત્યારે એ જ બુદ્ધિધનનું માગું કુમુદ પાસે અલગ કિશોરી જ કરે છે. પોતાની દીકરી પોતાના બાપને પોતાના ભાઈના વિધવા પત્ની સાથે પરણાવવા માંગે છે. આ પણ અલગ કિશોરી, આ પણ અલગ કિશોરી પાસે ગોવર્ધન નામે કરાવ્યું. તો આ આ અલગ છે. તો સારવાર દરમિયાન એક બે બહેનપણીઓએ જરા એવું કહ્યું કે હવે આ અલગ એવી છે જેને પતિ બહુ ગમતો નથી એટલે પિયરમાં પડી ગઈ છે અને થોડો માઈક આંગલો છે અને જરા મૂજી જેવો છે મારા જેવો, તો એને એને નથી મજા પડતી એમાં. ત્યાં પૂછી જોયો તો એને 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 આ પતિમાં રસ નથી પડતો એટલે બે ચાર બહેનપણીઓએ એવું કહ્યું છે કે જરા તારે માટે તો આ જે આ નવો મહેમાન આવ્યો છે ને એવો પતિ હોય તો બહુ સારો, એના કાનમાં એક કીડો નાખ્યો છે. અને સારવાર દરમિયાન અલગ કિશોરી સરસ્વતી ચંદ્ર પ્રત્યે આ પ્રકારનું થોડું આકર્ષણ અનુભવે છે અને એ વખતે એ પેલો થોડો અર્ધનિદ્રામાં થોડો થોડો અબડાટ કરી રહ્યો છે એ વખતે એના એના શરીર ઉપર સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે અને હાથ લગભગ એને મૂકી દીધો છે એના શરીર ઉપર અને એકાએક સરસ્વતી ચંદ્રની આંખ ખુલે છે અને જે વાક્ય બોલાવડાવ્યું છે ગોવર્ધન નામે એ પણ આપણે વાચકો તરીકે બહુ ધ્યાનમાં રાખવા જેવું છે. શું ગદ્ય કર્યું છે આ માણસે, એકદમ સરળ એવું વાક્ય છે અને વાક્ય ઘણીવાર આપણને બજારોમાં પણ સાંભળવા મળે એવું છે. બોલતા ચાલતા આવું હજુ ઘણી 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 સ્ત્રીઓ અને ઘણા પુરુષો આવું બોલી લેતા હોય છે. અણગમતી વ્યક્તિ સાથે મિલન થવાનું હોય તો કોઈ યુવતીને આપણે આપણને કોઈ યુવતી ગમી ગઈ હોય ને એને કહીએ કે તું મારી મિત્રતા કરીશ તો પેલી તરત જ કહી દે કે તમે તો મારા ભાઈ જેવા છો. આ બધું વ્યવહારમાં પણ આપણે આ રીતે કરતા હોઈએ છીએ, એવું ના કરીએ તો રાખડી બાંધી દઈએ. પણ અહીં 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 જે ગોવર્ધન નામે કર્યું છે એ પણ આ જ લીધી છે, આ જ પરિસ્થિતિ લગભગ એક સાદું જ વાક્ય એને પસંદ કર્યું છે. આ ખુલી સરસ્વતી ચંદ્રની એને જોયું કે પોતાના હાથ ઉપર મુગ્ધ થયેલી અલગ કિશોરીનો હાથ લગભગ ગોઠવાઈ ગયો છે તો એ તરત બોલ્યો, અલગ બેન હું તો તમારો ભાઈ થાઉં. આટલું નથી હજુ, હજુ જે બહુ મહત્વનું છે એ તો હવે છે. આ તો બરાબર છે, કોઈ પણ બોલી દે આમાં પરિસ્થિતિ કઈ આવે પેલી ગુસ્સે પણ થઈ શકે એના ઉપર આળ પણ મૂકી શકે, તમે તે મારી છેડતી કરી છે મેં તો તને કઈ નથી કર્યું. આ બધી જ શક્યતા હતી. આ શક્યતા ઓગાળી નાખવા માટે ગોવર્ધન નામે માત્ર જે ઉદ્ગાર મૂક્યો છે ને એ આખી પરિસ્થિતિમાંથી નવા આ પ્રસંગને બચાવી દે છે. અલગ બેન હું તો તમારો ભાઈ થાઉં હો, આ જો હો ન હોત તો આ ગદ્યની મજા ન હોત. આ જે હોકારો બોલાવવા આવ્યો છે એને કારણે આખી આખી પરિસ્થિતિ એટલી બધી બદલાવ ઊભી કરે. કોઈ વાંચીકમ કરતો હોય ને એને આ સંવાદ અમથો આપવા જેવો છે, આ પરિસ્થિતિ ઊભી કરીને કે બોલો આ સંવાદ અને કયો ભાવ લાવીશો આ લાવશો આ મોંમાંથી જેથી કરીને પેલી અલગનું ઉર્ધ્વીકરણ થાય, સબ્લિમેશન થાય, એનું ચિત્ત પાછું જાય અને ખરેખર એને આ સરસ્વતી ચંદ્રમાં બાહ્ય દેખાય. આ માત્ર એક હોંકારો જ આ કરી શકે એવું હતું અને ગોવર્ધન રામે માત્ર એક નાના ચમત્કારથી આ સિદ્ધ કર્યો. એટલે આમાં તત્સમ શબ્દો વાળા એવું ઘણું બધું છે, કેટલાક અનુવાદો જે એમને કર્યા છે અંગ્રેજી શબ્દોના એ તો આપણે ગળે ઉતરે એવા નથી અથવા મનમાં ઉતરે એવા નથી, પણ જ્યારે આ સંવાદનું સત્વ જોઈએ ત્યારે ગોવર્ધન નામનું ગદ્ય પણ કેવું પ્રાણવાન હતું, કેવું કથા નિર્માણ કરનારું હતું એની આપણને પ્રતીતિ થાય. તો આવા આવા તણાવ આવી તાણ આ નવલકથામાં ઘણી ઊભી કરી છે અને એક સાથે આ આ કે બે વ્યક્તિઓની કથા રાખવા માંગતા નથી ગોવર્ધન નામ, એ બે વ્યક્તિઓ સાથે જોડાયેલા અનેક પરિવારોનું વટવૃક્ષ જેને આપણે આંબો કહીએ છીએ દસ્તાવેજની ભાષામાં જંત્રીમાં
જેને માટે આંબો શબ્દ વાપરવો પડે, એ એ આખો આંબો વટવૃક્ષ એમને ઊભું કરવું છે અને એનાથી એમને મોટો વિસ્તાર સાધવો છે. આથી પછી બધા જ પરિવારોની વાત અંદર જોડાતી જાય. કુમુદના માતા પિતાની વાત આવે. મેં હમણાં જ શબ્દ કહ્યો હતો વિદ્યા, વિદ્યા ચતુર એ કુમુદના પિતા, બે દીકરીના પિતા છે કુમુદ અને કુસુમ. ગોવર્ધન નામે ધાર્યું હોત તો વિદ્યા ચતુરને એકાદ દીકરો આપી શક્યા હોત, ના કર્યું. આનું પણ તત્કાલીન સામાજિક મૂલ્ય છે. અને કેવા પિતા છે જે કેટલીક સાંજે દીકરીઓ સાથે બેસીને સાહિત્યની, સંસારની, સંસ્કૃત ગ્રંથોની, ધર્મની ગોષ્ઠી કરે છે. એ સમયના પિતાઓ આવા નહોતા, હજુ આજે આવા નથી. એક પિતા પોતાની દીકરીઓ સાથે લગભગ નિયમિત જ્ઞાન ગોષ્ઠી કરતા હોય, એને વિદ્યાદાન કરતા હોય, ઘરમાં રહીને જ કરવાનું બધું હતું, એની રુચિને કેળવતા હોય, આ આ દૃશ્યો વિરલ છે. અને આવું એક ચિત્ર બીજા ભાગમાં આગળ વિસ્તરતું જાય છે. ગુણસુંદરીના ઘર સંસાર રૂપે, ગુણસુંદરીનું કુટુંબ જાળ, ફિલ્મનું નામ ગુણસુંદરીનો ઘર સંસાર એવું હતું, અને નવલકથાના બીજા ભાગનું નામ છે ગુણસુંદરીનું કુટુંબ જાળ. અને ખરેખર જાળ છે અને ગુણિયલ નિભાવી રહી છે. ગુણિયલ તો વિદ્યા ચતુર કહે છે, આપણાથી ના કહેવાય, એના પતિ એને ગુણિયલ તરીકે સંબોધે છે, પણ સાચે એ ગુણિયલ હતી. અને સ્વસોર તો બહુ જ મિજાજી છે, માન ચતુર નામ પણ આવું આવું જ છે. અને ઘરમાં જો ક્યાંક એનું બરાબર સચવાયું ના હોય તો આખું ઘર ઊંચું નીચું કરી દે, એ પ્રકારની એની પ્રકૃતિ છે. અને આ એક અદભુત ચરિત્ર ઊભું કર્યું છે ગોવર્ધન નામે. કેટલા ચરિત્રો છે, અસંખ્ય. આપણને તો આશ્ચર્ય થાય કે ગોવર્ધન નામ પાસે પકડ કેટલી બધી છે, નાના મોટા ભિન્ન ભિન્ન સ્વભાવવાળા, ભિન્ન ભિન્ન ભાષાઓ બોલતા, આટલા બધા પાત્રોનો નિભાવ કરવો આ પણ નાનું સૂનું કામ નથી. એમાં બાવાઓ આવે, બાવીઓ આવે, બારવટિયાઓ આવે, મરાઠીઓ આવે, કેમ કે એ વખતે મરાઠી શાસન પણ થોડો થોડો પ્રભાવ ફેલાવી ચૂકેલું, અંગ્રેજી અમલદારો આવે, અંગ્રેજી નર્સો આવે, અને આ બધાની ભાષાની માવજત કરવી, એ બધામાંથી સ્વીકૃતિ પામે એવી કથાનું નિર્માણ કરવું, આ પણ જેવો તેવો પડકાર નથી. એટલે જ આપણે પ્રાણાયામ શબ્દ વાપર્યો છે. માત્ર આયામ નહીં, બરાબર આખો એક મોટો શ્વાસ લઈને ગોવર્ધન નામે આ નવલકથા ઊભી કરી છે. મર્યાદાઓ નથી એમ નથી, અનેક નીકળે. અને શોધવા જઈએ તો કોના દોષો નથી જડતા, અને કઈ રચનામાંથી ન જડે, અને કલાની રીતે કેટલાક દોષો આપણને મળવાના પણ ખરા આ રચનામાંથી પસાર થઈએ ત્યારે. ઘણાને એવું લાગવાનું કે આ કથા દોર પાતળો પડતો જાય છે, ગોવર્ધન નામની કળા ધીમે ધીમે પાતળી પડતી જાય છે, પણ એક કલ્પના કરવા જેવી છે. એક કરોળીઓ એક જાળું રચતો હોય, ધારો કે આ જાળું છે, મોટું જાળ ઊભું કર્યું છે ગોવર્ધન નામે. કરોળીઓ જ્યારે જાળું રચે ત્યારે શરૂઆતના તાંતણા પાસે પાસે હોય છે અને થોડા સાંકડા હોય છે, એની વચ્ચે જગા ઓછી હોય છે. જેમ જેમ જાળું વિસ્તરે એમ તાંતણાઓ વચ્ચેનું અંતર વધતું જાય છે, પેલી પેલી ઘટ્ટતા થોડી ઓગળતી જાય છે, અને છેવટના જે ચક્રો આવે છે એ તો બહુ પાતળા દોરવાળા ઘણું બધું અંતર ઊભું કર્યું હોય એવા હોય છે, અને છતાં સમગ્ર રીતે જાળાની કળા ઓછી થયેલી લાગતી નથી. આખું જાળું જ્યારે સાથે જોઈએ ત્યારે આપણને કરોળિયાની કળાનો પણ આનંદ થાય છે. નિરંજન ભગતે સૌષ્ઠવ પ્રિય લેખકોને કરોળિયા કહ્યા છે એમના એક સોનેટમાં. કરોળિયો અને મોર નામના બે સોનેટ્સ લખ્યા છે. એમને તો કદાચ ખબર નહીં હોય કે ગોવર્ધન નામને આ લાગુ પાડ્યું છે, પણ આપણને બરાબર આ આખું કરોળિયાનું જાળું ગોવર્ધન નામના કથા પ્રવાહને સમજવામાં કામમાં આવે એવું છે. એ માન ચતુરનું ઘરમાં કંઈ ધ્યાન ન રખાયું હોય તો જે કકળાટ કરી મૂકતા એનો એક સરસ પ્રસંગ ગોવર્ધન નામે ઊભો કર્યો છે. ગુણસુંદરી સગર્ભા બન્યા છે, કેટલાક એની કાળજી લેવામાં રોકાયેલા છે, ને એક એવો તબક્કો આવે છે કે કોઈ એની પાસે છે જ નહીં ઘરમાં,
નજીક છે પ્રસૂતિની ક્ષણો અને કોઈ એની આસપાસ નથી, એટલે પેલા સ્વસુરથી જવાય નહીં. આ પાછો મલાજ એવો હતો એ સમયે કે સ્વસુર ત્યાં જઈ ન શકે, પણ દૂર બેઠો બેઠો ડોસો જોયા કરે છે કે આ પેલી પાસે કોઈ નથી. અને કેટલાક રાંધવામાં રસોડામાં ગોઠવાયેલા છે, પોતાના પત્નીને શોધે છે, માન ચતુર્થી ક્યાં છે તે પૂજામાં પરોવાયેલા છે, બધા કર્મકાંડમાં ગોઠવાયેલા છે, કર્મકાંડમાં નથી બીજે ક્યાંક એની 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 ગોઠવણીમાં ગોઠવાયેલા છે. તો આ આ માન ચતુર્ને એવું થયું કે એક જ ઉપાય છે કે આજે બધા આ મારી પત્ની જે આ દેવ સેવામાં ગોઠવાઈ ગઈ છે ને એને એક આઘાત આપો. એટલે એને ચોરી છુપીથી જઈને પેલા દેવોને ઉઠાવી લીધા અને વિચાર્યું કે આ દેવોને હું જઈને ઉપરના ટાંકામાં નાખી આવું પાણીમાં, પછી ભલે શોધ્યા કરતી અને નહીં હોય તો આ પુત્રવધુનું બરાબર ધ્યાન રાખશે સાસુમાં તરીકે. પછી બીજો વિચાર એ આવ્યો કે ના ના, આ ટાંકામાં નાખવા કરતા એમ કરો ને આ પાણીના ગોળામાં જ નાખી દઉં માટ અને એમાં સંતાડી દઉં, ભલે શોધ્યા કરતી અને દુઃખી થાય ને પછી મને પેલું કહેવાનો ચાન્સ મળી જાય, તક મળી જાય કે ધ્યાન રાખો જરા. આ કરાવવું એ જમાનામાં સહેલું નહોતું. અત્યારે જો લખે ને ગોવર્ધન નામ તો બધી સેનાઓ નીકળી પડે બહાર, આ શું કરી રહ્યા છો, અને જાહેરમાં બાળે પણ ખરા સરસ્વતી ચંદ્રને. દેવતાઓને ગોળામાં નખાવ્યા પછી પેલી શોધે છે ને પેલો તાલ જોયા કરે છે બેઠો બેઠો અડેલીને બેઠો છે એ દૃશ્ય પણ ગોવર્ધન નામે બહુ સરસ કરે છે. હિંચકા ઉપર લાકડીને ટેકે માથે હાથ રાખીને સૂતેલો ડોસો આ ઝીણી કરીને બધાની આ લીલા જોઈ રહ્યો છે, બધા શું કરે છે ઘરમાં. પછી તો પાછો શોધી કાઢે છે ને આપે પણ છે એ વાત જુદી, પણ આવા ચરિત્રો કર્યા છે ગોવર્ધન રામે માન ચતુર. એ જ માન ચતુર પાછું છેલ્લે પત્ની મરી ગઈ છે, કુમુદ ક્યાંક જતી રહી છે, આત્મહત્યા કરવા ગયેલી અને બધાએ માની દીધેલું કે તો મરી છે, અને પછી કંઈક સગડ આવ્યા છે કે કંઈક નીકળી પણ છે ક્યાંક, શોધતો શોધતો પાછો પહોંચી જાય છે. અને એ જ કુમુદને એ જ માન ચતુર કથા પૂરી થવા આવે છે ત્યારે કહે છે કે તું આ તારા પૂર્વ વાગદત્તને જ પસંદ કરજે, તારો પતિ હવે મરી ગયો છે, તું જરાય ચિંતા ના કરતી, તારી માં ભલે તારા વિરુદ્ધમાં હોય હું બરાબર તારી સાથે છું. શું શું દોષો બનાવે છે ગોવર્ધન નામે, એના સમયમાં કયો વૃદ્ધ બનાવે. તો આ આ આ આ જ્યારે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ગોવર્ધન નામની ગતિ કઈ દિશામાં છે. આપણે પહેલી વાત શરૂ કરી હતી કે આ કુમુદ અને સરસ્વતી ચંદ્ર ચોથા ભાગના પૂર્વાર્ધ સુધી તો મળતા નથી, એ દરમિયાન આપણે પેલી રાત્રિના વર્ણન, આપણે થોડું કથા વિલંબન જેવું કર્યું છે, એ પેલા રાત્રિના વર્ણનમાં ગયા. હજુ એક રાત્રિ બાકી રહે, હજુ મારે પેલાના મિલનની વાતને ટાળવી છે. હજુ એક રાત્રિ છે, સરસ્વતી ચંદ્ર નીકળ્યો રસ્તે બુદ્ધિધનનું ઘર છોડીને, ત્યારે માર્ગમાં પાર્વતી આવવા મળે છે. પોતે તેના સાથે જઈ રહ્યો હતો અર્થદાસ ને આ બધાની સાથે, અને એમાં પાર્વતીઓ સાથે એને જરા ઝઘડવું પડે છે અને એમાં એ ઘાયલ થાય છે લડતો લડતો. ઘણા લોકોએ સરસ્વતી ચંદ્રને નિષ્ક્રિય નાયક કહ્યો છે, એ તો કશું કરતો જ નથી, પણ સાવ એવું નથી. એને પક્ષે ઘણું બધું કરવાનું ગોવર્ધન નામે નિર્મ્યું છે અને એ કરતો પણ રહે છે. પાર્વતીઓ સાથે લડતા લડતા એ ગવાયો છે જંગલમાં, અને એ રાતનું જે ગોવર્ધન નામે વર્ણન કર્યું છે એ પણ બહુ જ અદભુત છે. આ ત્રીજી રાત્રિ ગોવર્ધન નામે ઊભી કરે અને એમાં જે બધા પ્રાણીઓના અવાજો, જંગલના વૃક્ષોના અવાજ, એ પર્ણોના અવાજ, જુદા જુદા સરીસૃપો પસાર થતા હોય એની અનુભૂતિ, આપણે વાંચતા વાંચતા ભયની લાગણી અનુભવીએ એ રીતે આખું એક ચિત્ર, જંગલ, અંધારી રાત અને સરસ્વતી ચંદ્ર, એ પ્રકરણ હેઠળ ગોવર્ધન નામે આપ્યું. અંધકારની સેના ચારે તરફથી આવી રહી, જો અંધકારની સેના આવો પ્રયોગ કરવો ને આ કલ્પન નહીં તો બીજું શું, એ આજ આ જમાનાનો વિષય નથી, માત્ર આધુનિકતા સાથે સંકળાયેલો વિષય નથી. ગોવર્ધન નામ અંધકારને અનેક રૂપો દ્વારા આપણી સમક્ષ આ આ પ્રકરણમાં પ્રગટ કરી રહ્યા છે. અને આ બધું ચાલે છે, વાઘના અવાજો સંભળાય છે, વાઘ સિંહને એમણે ભેગા કર્યા છે, કેટલાકને ના પણ ગમે આ અરણ્યમાં, કેમ કે મોટે ભાગે આ સાથે નથી હોતા, આફ્રિકાના જંગલમાં હોય તો ભલે હોય પણ નવલકથામાં બધું થઈ શકે.
હવે આવે વખતે ગવાયેલો સરસ્વતી ચંદ્ર તંદ્રાવસ્થામાં પડે છે અને એ વખતે એક સાત બિલકુલ ધીમે ધીમે આવતો આ માર્ગમાં આ દેહને પડેલો જોઈને એના ઉપર બરાબર એની છાતી ઉપર આવીને ફેન ફેલાવીને ગોઠવાઈ જાય છે, આસન લઈ જાય છે બરાબર. હવે આ થોડો તંદ્રામાં છે પણ તાકાત નથી, બારવટિયાઓ સામે લડીને એને શક્તિ ગુમાવી દીધી છે એટલે હાથ સુદ્ધા ઊભો થઈ શકે એવો નથી. એક સાયકો નામની ફિલ્મ આવેલી આલ્ફ્રેડ હિચકોકની, બહુ જાણીતી, અને એ સાયકો ફિલ્મમાં એને એનો ખૂની પકડાતો નથી છેલ્લે સુધી, અને આલ્ફ્રેડ હિચકોક તો આવું બધું રાખતા, કોઈ પુરાવા જ જડે નહીં, પણ છેવટે એક કંઈક એવી કડી પોલીસના હાથમાં આવી જાય છે કે છેવટે આ નાયક પકડાઈ જાય છે જે હત્યારો હતો અને એને જેલમાં મૂકી દેવામાં આવે છે. એક દૃશ્ય છે એમાં કે એ જેલમાં એના હાથ ઉપર એક માખી મધમાખી બેસે છે, એને દંડ મારે છે અને પેલો બીજા હાથથી એને ઉડાડી શકતો નથી, એટલો ભાંગી પડ્યો છે અંદરથી કે માખી એનાથી ઉડાડાતા. ગવર્નર નામે બરાબર આ પરિસ્થિતિ ઊભી કરી કે આ સરસ્વતી ચંદ્ર આ નાગને હટાવી શકતો નથી, જે જમાલને મારી શક્યો છે, પાર્વતીઓને હટાવી કે હટાવી શક્યો છે, હટાવી તો નહોતો શક્યો પણ હટાવી શક્યો છે એ સરસ્વતી ચંદ્ર આ નાગને હટાવવા કે હલાવવા સહેજે પ્રવૃત્ત થઈ શકે એવી સ્થિતિમાં નથી, એટલો તો ભાંગી પડ્યો છે. તો કરવું શું આમાં? અને અંદરથી તો ધ્રુજે છે જાણે કે ત્યાં હમણાં મને એ માર્યો માર્યો, ગવર્નર નામે પણ જરા વાતાવરણ ઊભું કરી દીધું છે, પણ પછી પેલું નિશ્ચેષ્ટ છે દેહ એટલે ધીમે રહીને આ સાપ ત્યાંથી સરીને જતો રહે છે. તો આ ત્રીજી રાત્રે અને ઠેક ચોથા ભાગના ઉત્તરાર્ધમાં નિરાતે પહેલી વાર કુમુદ અને સરસ્વતી ચંદ્ર તરીકે પૂરેપૂરી સભાનતાથી આ બે પ્રેમી પાત્રો સૌમનસ્ય નામની એક ગુફામાં સાધુ અને સાધ્વીઓ દ્વારા ભેગા થાય છે. અને કેટલા સમય માટે? પંચરાત્ર, એને શબ્દ આપ્યો છે પંચરાત્ર, પાંચ નથી ત્રણ જ રાત્રિ છે, પણ બે દિવસ એમાં સમાવિષ્ટ થાય એટલે સંસ્કૃતની પરંપરા પ્રમાણે એ પંચરાત્ર કહેવાય. પંચરાત્ર નામનું એક નાટક તો છે ભાગેશભાઈ વાસનું, આપણે બધા જાણીએ છીએ. તો પાંચ આમ રાત્રિ એટલે આખા દિવસના સંદર્ભમાં વપરાતી સંજ્ઞા હતી, અને એક જમાનામાં તો આપણે એવો પ્રયોગ કરતા પણ હતા કે અમે ફરવા ગયા ત્યારે પાંચ રાત રહ્યા, આવું વાક્ય વપરાતું બોલચાલમાં, પાંચ રાત રહ્યા ત્યાં, તો દિવસે શું કર્યું? એ પણ અંદર અંતર્ગત હોય, આવી જતું હોય, એ રીતે આપણે આ પંચરાત્રને જોઈ શકીએ. હવે આ પાંચ રાત્રિ દરમિયાન કોઈ પણ નથી આસપાસ અને આ બે આપણા પ્રેમી પાત્રો પહેલી વાર પ્રેમી તરીકે પ્રગટ થાય છે. પતિ મૃત્યુ પામ્યો છે કુમુદનો, બિલકુલ તક છે ગોવર્ધન નામ સામે વિધવા પુનર્વિવાહ રચવાની, એ સમય હતો આ જ્યારે આ બધા મૂલ્યો હતા અને હજી વય તો જાહેર થઈ નથી, પણ બંને ચર્ચામાં ચડે છે. એમાં બધા ગોવર્ધન નામ, હજુ તો ગોવર્ધન નામને ચેન નથી પડતો, આપણને એમ કે આ બે ત્રણ રાત્રિની વાત તો હમણાં પૂરી કરશે. પહેલી રાત્રિએ બેને સ્વપ્ન આવવાના શરૂ થાય છે, કથા વિલંબન કોને કહેવાય? કથા વિલંબનની એક મોટી કળા ગોવર્ધન નામ પાસે છે, એને એને સહેજે ઉતાવળ નથી કથા કરવામાં, કથાની સાથે સાથે એમને કલા પણ કરવી છે અને કલા માટે એમણે આ બધી જગાઓ ઊભી કરી છે. બંનેને સ્વપ્ન આવવાના શરૂ થાય છે અને મજા તો એવી છે કે બંનેને એક જ સ્વપ્ન આવે છે જેને ગોવર્ધન નામે સંગત સ્વપ્ન તરીકે ઓળખાવે છે. સંગત સ્વપ્ન, ભાગ્યે જ કોઈ કથા સાહિત્યમાં આ પ્રકારની સ્વપ્નની પ્રયુક્તિ આવી હશે જ્યાં બંને પાત્રો એક જ સ્વપ્ન જોતા હોય, એક સાથે વિહાર કરતા હોય,
ગોવર્ધન અમને બતાવ્યું છે કે આ બંને કેટલા જોડાયેલા છે. એક જગ્યાએ શબ્દ વાપર્યો છે દ્વાર સુપર્ણા, આપણી આપણી પરંપરાનો બહુ જાણીતો દ્વાર સુપર્ણા સંયોજા સખાય બહુ જાણીતો શ્લોક છે. આપણે પરંપરા જાણતા હોઈએ તો એ શ્લોકથી પરિચિત હોઈએ. આ પણ એવા જ છે, આ એવું પક્ષી છે જે બે પાંખથી જોડાયેલું છે, બંને પાંખ એક જ પક્ષી સાથે જોડાયેલી છે. તો બંને એક હોવાને કારણે સંગત સ્વપ્ન જોઈ રહ્યા છે એ પણ આપણે આમાંથી પામી શકીએ. અને સ્વપ્ન લોકમાં જે ઉડ્ડયનો કરાવ્યા છે ગોવર્ધન નામે, આ તો પાછો એક જુદો મોટો આસ્વાદનો ઇલાકો, ઇલાકો અમારો સુમનભાઈનો શબ્દ છે, આ આસ્વાદનો એક મોટો ઇલાકો આપણી સામે ખુલે. અને જોતા જોતા ગોવર્ધન નામ નડિયાદમાં બેઠા બેઠા આખા વિશ્વને જોઈ રહ્યા છે. હવે જ્યાં જર્મન પ્રજા પણ આવે, જ્યાં ઇંગ્લેન્ડ પણ આવે, જ્યાં પશુ પક્ષીની સૃષ્ટિઓ આવે, જ્યાં વાનરો પણ આવે, જ્યાં શ્વાન પણ આવે, જ્યાં નાગ આવે, કેટકેટલા લોક આપણી સામે ખુલતા જાય છે. નાગ લોકો, નાગ પેલો એક તો આવ્યો બીજા ભાગમાં, એ નહીં, આખી નાગ સૃષ્ટિ ઊભી થાય, રાફડાઓ આવે બધા જાત જાતના. અને આ ઉડ્ડયનો કરતા કરતા આખા ભારત વર્ષને, આખા આખા વિશ્વને, યુરોપને જોતા જોતા નીકળે. અને એ દરમિયાન આમાં શું સારું છે અને શું છોડી દેવા જેવું છે, હે ઉપાદેય શું છે, એનો નિર્ણય કરતા જાય. સ્વપ્નમાં અને સ્વપ્નમાં બંનેની યાત્રાની સાથે સાથે ચર્ચાઓ ચાલ્યા કરે છે એક જ જગાએ, અને છતાં મનોજગત આવો વિહાર ધારણ કરી ચૂક્યું છે, ઉડ્ડયનો ધારણ કરી ચૂક્યું છે. અને એમાં એક મહારૂપકો પણ યોજતા જાય, સંગત સ્વપ્નની પણ યોજના કરતા જાય, મલ્લ મહાભવન નામનું એક મોટું વળી પાછું આંતરરૂપક એમાંથી ઊભું કરે. મૂળ તો છે જ આખી કથા રૂપક, આ સાંગ રૂપક છે. અને એમાં આવા અનેક રૂપકો પાછા ગોવર્ધન નામ પેલા કરોળિયાના જાળાની જેમ ગૂંથતા જાય. અને એમાં રામાયણ મહાભારત બધું જ ભેગું કરે પાછું, એમાં હનુમાન ને અર્જુન પણ ભેગા થઈ જાય. કેમ કે આ સંસ્કૃતિમાં આ જે ધારાઓ છે એ બધી વિચ્છિન્ન નથી, એકરૂપ થઈ ગયેલી છે. આપણે રામાયણ કે મહાભારતને કે વેદ પુરાણોને જુદા પાડી શકીએ એવી સ્થિતિમાં જ નથી. અધ્યયન અધ્યાપન કરવા માટે બધે જુદા પાડતા હોઈએ, અને એ બધાથી બનેલો આ લોક છે તો એને પણ ગોવર્ધન નામ લાવે. પશ્ચિમના ઘણા મૂલ્યોના એ સમર્થક છે, ખાસ કરીને લોકતંત્રના. ગાંધીજીથી ઘણા વર્ષો પૂર્વે લોકતંત્રનું સ્વપ્ન ગોવર્ધન નામે જોયું છે, અને એના સંકેતો નવલકથામાં પડેલા છે. એ લોકતંત્રનો પક્ષ દેશી રજવાડાની સામે લેતા હોય એવી અનેક જગાઓ અને એવી અનેક ચર્ચાઓ અહીંયા છે. વીરરાવ જેવું પાત્ર આવે અને એ પણ આપણી કર્મકાંડની જે બધી પ્રક્રિયાઓ છે એની ટીકા કરતો હોય. ખુદ સરસ્વતી ચંદ્ર પણ કર્મકાંડી નથી. આ આપણે યાદ રાખવું જોઈએ. નવલકથામાં એક જગ્યાએ ગોવર્ધન નામે લખ્યું છે કે એને પૂજા પાઠ અને આ પ્રકારની જે ઈશ્વર ગેરચા છે એમાં જાજી આસ્થા પડતી નથી, અને છતાં એ અધર્મી નથી, ધર્મથી વિમુખ નથી. એટલે એનેમાં ધર્મની સમજ જુદી છે. ચર્ચા દરમિયાન એક વાક્ય સરસ્વતી ચંદ્ર ઉપયોગમાં લે છે, કુમુદ સાથે આ વાર્તાલાપ ચાલી રહ્યો છે એ દરમિયાન, કે ભારત જ્ઞાન તરફ જશે તો જ એનો વિકાસ થશે. પણ એ જ્ઞાન કેવું? એકલું અટલું નહીં, જ્યાં સુધી ધર્મ અને ક્રિયા એમાં નહીં જોડાય ત્યાં સુધી એ જ્ઞાન વંદ્ય છે. આ ધર્મ એટલે કર્તવ્ય. ગોવર્ધન નામના મનમાં અને સરસ્વતી ચંદ્રના મનમાં કર્તવ્ય કે ફરજ છે. એટલે જ્ઞાનને ફરજ સાથે અને એક્શન સાથે, આપણે ત્યાં થિયરિસ્ટો ઘણા છે, ખાસ કરીને જે જરા એક્ટિવિસ્ટો છે કે ઉદ્દામવાદીઓ છે, થિયરિસ્ટ હોય પણ સંગઠન ના કરી શકે, લોકોને ભેગા ના કરી શકે, એક્શન ના હોય, કાર્ય ના હોય, એને કારણે આવું થતું હોય છે. તો એવું ઘણામાં થાય, માત્ર ઉદ્દામવાદીઓમાં થાય એવું નહીં. એટલે માત્ર જ્ઞાન વંદ્ય છે, જ્યાં સુધી કર્તવ્ય ના જોડાય અને ક્રિયાત્મકતા એને ન સાંભળે ત્યાં સુધી એનું કશું મૂલ્ય નથી. એટલે સરસ્વતી ચંદ્રને છેવટે તો જવું છે લોક કલ્યાણમાં. કથા પૂરી થવા આવે છે ત્યારે કુસુમ સાથે એનું લગ્ન થયું છે.
હવે આ પણ એક પાછો આપણો સમય તો પૂરો થવા આવે છે, બહુ થોડી વિગતો સાથે આ વાત પૂરી કરીએ. એક એવો બધાએ પ્રયત્ન કર્યા, સાધુ સાધ્વીઓએ પણ પ્રયત્ન કર્યા કે સરસ્વતી ચંદ્ર અને કુમુદ જોડાય. માન ચતુર જેવાએ પણ સમર્થન આપ્યું કે તારે આની સાથે પરણવું જ જોઈએ, આ તારો પ્રેમી છે. પણ બંને એના ચાલવા જુદા છે. એક તબક્કે બંને નિર્ણય કર્યો હતો કે આવું થાય તો સારું. પહેલી રાત્રિએ સરસ્વતી ચંદ્ર સૂતો હતો, એને સૂતેલો જોઈને કુમુદને જરા ઝૂકીને એને ચૂમવાની પણ ઈચ્છા થાય, બિલકુલ મોડું બાજુમાં લઈ ગઈ છે. અને ગોવર્ધન નામે એક વાક્ય લખ્યું છે, જામેલો મેઘ અચાનક વિખેરાઈ જાય એમ કુમુદે પોતાનું મુખ પાછું લઈ લીધું. અને કર્યું શું? પાણીને ઝૂમી એણે સરસ્વતી ચંદ્રને, અને ત્યાં જ પછી એ માથું રાખીને સૂઈ ગઈ. તો આ બંને ચર્ચા કરી કરીને છેવટે એક એવા નિર્ણય ઉપર આવ્યા છે કે ના ના, જોડાવું તો હવે બહુ શક્ય નહીં બને. વચ્ચે વચ્ચે એવી ક્ષણો આવી છે કે જોડાઈએ, સાથે રહીશું, લોકોને પહોંચી વળીશું, સાધુ સાધવી કહે છે તો કંઈક સાચું જ હશે ને, આવું પણ છે, પણ ના જોડાયા. આ દરમિયાન કુસુમે સરસ્વતી ચંદ્રના કેટલાક પત્રો વાંચવાનું શરૂ કરી દીધું છે. ગોવર્ધન નામે પહેલા ભાગથી આ દાખલ કર્યું છે, એકાએક આવેલો અંતરા નથી. ગમતું હતું તેવા પત્રો બંને લખે છે, જાણવામાં રસ હતો. વય સહજ મુગ્ધતા પણ હતી કે ચાલો ને, પ્રેમીઓ કેવી વાતો કરતા હશે, આપણે પણ જાણીએ, કોઈ વાર કામ લાગે, ગમે તે હોય. ચોથા ભાગના પ્રારંભે પણ કુસુમ આ પ્રકારના પત્રો વાંચે છે, એમાં લખેલી કવિતાના આસ્વાદ કરે છે, જોડે જોડે પોતે પણ કાવ્યો ક્યારેક બોલતી જાય છે. તો ક્ષણો મૂકી છે આકર્ષણની કેટલીક, અથવા કહોને કે પ્રેમાદરની, પ્રેમ અને આદરની કેટલીક ક્ષણો દાખલ કરી દીધી છે, કે આવો જ્યારે કોઈક તબક્કો આવવાનો હોય ત્યારે એકાએક આવેલું ના લાગે, અને કુસુમને પણ એવું ના લાગે કે આ બહેનનો પ્રેમી મારી સાથે જોડાઈ ગયો. બરાબર વાતાવરણ ગોવર્ધન નામે ઊભું કરે છે. શા માટે કુમુદ પરણવા તૈયાર ન થયો? તો એની પાસે બે ત્રણ કારણો છે. એક તો પ્રમાદના આ સંસારના અનુભવથી એ થાકી છે, એને એને રસ જ નથી રહ્યો હવે, કે આ સંસાર આનંદદાયક નથી. ભર યુવાનીમાં એણે જીવનનો થાક અનુભવી લીધો છે, એનું મન ઉઠી ગયું છે. બીજી તરફ ઈચ્છે છે એવું કે પોતાનો જે આ પ્રેમી છે એ તો કુંવારો ના રહેવો જોઈએ, એનો શું દોષ? એનો તો કોઈ દોષ નથી ને, હું તો પરણી, સંસારમાં પણ ગઈ, પણ આ શા માટે અપરિણીત રહે? હવે એને જો પરણવું હોય તો એને યોગ્ય પાત્ર તો કુસુમ સિવાય એને બીજું કોઈ દેખાતું જ નથી, ને પોતાની બહેન પણ છે પાછી. એને વળી એની વિદ્યા પ્રમાણે, એની સમજણ પ્રમાણે બીજો આવો સાથી તો ક્યાંથી મળવાનો? કુસુમ તૈયાર નથી, માંડ માંડ મનાવે છે કુમુદ. એમાંય થોડા પૃષ્ઠો ગોવર્ધન નામે રોક્યા છે, અને છેવટે એ તૈયાર કરે છે કુસુમને કે આ જ તારા માટે યોગ્ય પતિ છે. એ એકલો જગતમાં ફરશે કલ્યાણ કરવા માટે તો લોકો એને નહીં સ્વીકારે, કેમ કે એકલા પુરુષને કે એકલી સ્ત્રીને હજી લોકો સ્વીકારતા નથી, ઘર પણ મળે ના આપે. એવી વખતે એ પરિણીત હોય તો જ એને સ્વીકૃતિ મળે, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય. આ બધી સમજણ કુસુમના ચિત્તમાં નાખીને સરસ્વતી ચંદ્રને પણ માંડ માંડ તૈયાર કરે છે, અને છેવટે સરસ્વતી ચંદ્ર પણ પોતાની પ્રેમિકા કહે છે તો આ સ્વીકારો. આ પણ પ્રેમનો એક એક્સટેન્શન છે, વિસ્તાર છે, અને એમ આ લગ્ન થાય છે. લગ્ન થયા પછી એક વર્ષે મુંબઈ પાછળ આવે છે. એક વર્ષ વીતી ચૂક્યું છે. સરસ્વતી ચંદ્ર અને કુસુમ અગાશીમાં થોડું વિહારવા માટે ગયા છે, બેસવા માટે ગયા છે. એ વખતે સરસ્વતી ચંદ્રને માત્ર 5 મિનિટ માટે એક જોગું આવે છે, થાક્યો છે થોડો, પ્રવાસને કારણે થાક્યો છે, ઠેઠ સુંદરગીરીથી પાછો આવ્યો છે તો થાક ચડ્યો છે, સાધુ સાધ્વીઓએ પણ વિદાય કર્યા છે, બધું પરિવાર પાછો આવ્યો છે, એટલે 5-1 મિનિટ માટે નેપડી જેને કહેવાય, નેપ,
એ આવી જતા અહીં પણ પાછું એક સ્વપ્ન આવે છે, એમાં કુસુમને બંને સાથે છે પાછળ, અને એ હર્મ્ય ઉપરથી એ નીચે દૂર કેટલા ગરીબોને ફૂટપાથ પર ઝૂંપડીઓમાં સુતેલા જોવે છે. અને સરસ્વતી કદર કુસુમને કહે છે કે જોને કુસુમ, ત્યાં પેલા કેવા નિરાધાર સુતેલા પડ્યા છે, આપણે ત્યાં સુધી પહોંચવું પડશે. આ ગોવર્ધન રામ છે. ઉપરથી નીચે જોવાની જેની પાસે ત્રેવર ના હોય એનાથી મોટા ના થવાય, નેતા ના થવાય. આ ઉપરથી નીચે, અલબત્ત ગાંધીજી મેઘાણી, ગાંધીજી હોત, મેઘાણી હોત, દર્શક હોત તો ત્યાં જઈને બતાવ્યા હોત, આટલો ફેર છે. ગોવર્ધન રામ ઉપરથી ત્યાં નીચે બતાવે છે, પણ બતાવ્યું તો ખરું, શિખર પરથી નીચે જોવડાવ્યું તો ખરું એમણે, તરત જાગી ગયા. પણ ફરી પાછો સરસ્વતી ચંદ્ર તો ઊંઘમાં જ પડ્યો છે થાકને કારણે. કુસુમના હાથમાં પત્ર છે, સરસ્વતી ચંદ્રનો વાંચી રહી છે, અને વાંચતા વાંચતા સરસ્વતી ચંદ્રના સુતેલા મુખને જોયા કરે છે. મુગ્ધા છે, મુખ રમણીય લાગી રહ્યું છે, જેવો દેખાતો હોય એવો સુંદર દેખાતો હતો આમ તો. અને એને પણ એમ થાય છે કે આ આ મુખને હું ચૂમી લઉં, અને બરાબર એ ચુંબન માટે મોઢું ઝુકાવે છે ને, આખું દૃશ્ય કુમુદ જોઈ રહી છે. હવે મજા આવી છે, સામાન્ય રીતે તો બહેનથી આ દૃશ્ય ના જોવાય, આપણે સમજીએ વ્યવહાર કેવું કે નાની બહેન આવી રંગદર્શી ક્રિયામાં જોડાઈ છે, રોમાન્સમાં જોડાઈ છે, તો એ મોટી બહેનથી જોવાય નહીં, પણ જુએ છે. અને શું સરસ શબ્દો મૂક્યા છે ગોવર્ધન નામે એના મુખમાં, કહેલી મારે કુસુમ, કોઈ માં બોલતી હોય ને, બેન બોલી રહી છે, પણ જે જે વાત્સલ્યથી બોલાતું હોય આખું વાક્ય, એ ભાવ એમાં છે. અને એટલે કહેલી મારી કુસુમ કહે છે, અને ગોવર્ધન નામ આ નવલકથા ત્યાં સમેટે છે. પછી તો કહેલી મારી કુસુમ ઉપરથી લિપિ એ આખી નવલકથા બીજી પણ કરે, એ આપણે જાણીએ છીએ. એનું શીર્ષક જ હતું કહેલી મારી કુસુમ. એ જમાનામાં તો સરસ્વતી ચંદ્રના અનુકરણમાં એટલી બધી કથાઓ લખાયેલી, ચંદ્રકાંત નામે પણ લખાયેલો મોટો એક ઉપચાર આપણને ખબર છે, પણ એ નવલકથાઓનું અનુકરણ આવી આવા પોતાના સમયમાં તો થયા જ કરતું હોય છે. જે આવી ઉત્તમ રચનાઓ હોય એના અનુકરણો ઘણા થતા હોય. સુરેશભાઈની નવલકથાઓના બી ઓછા થયા છે, પ્રભાવ હોય ત્યારે એ પ્રભાવમાં અનેક રચનાઓ આપણને પ્રાપ્ત થતી હોય છે, ને એ બધી આપણી મૂડી છે, સંપત્તિ છે આપણી ભાષાની. અને આવી આપણી ભાષામાં આપણને આ પ્રકારની એક એક નવલકથા મળી, તો મેં કહ્યું વ્યાપક છે આ ભારતીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો સમન્વય, એના વિના આપણું શ્રેય નથી. છેવટે તો આ કહેવું છે ગોવર્ધન રામને આ નવલકથાને ના માધ્યમથી. મિષ્ટ વાર્તા દેવો ઉપદેશ પાઈ દેવો, પ્રસ્તાવનામાં તો એમણે લખ્યું છે, પણ આમ જુઓ તો નવલકથા જે રીતે પૂરી થાય છે એમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. કાંતાર સંમિત તયો ઉપદેશ યોજે, આવું છે જ નહીં. તેથી કથા સાથે પૂરી કરી એમણે, તો એક સરસ દૃશ્ય સાથે આખી વાત એમણે પૂરી કરી છે. અને પછી છેલ્લે કહે છે, પ્રિય વાંચનાર, તું પુરુષ હો કે સ્ત્રી હો, શ્રીમંત હો કે નિર્ધન હો, રાજા હો કે પ્રજા હો, હો તે હો. આ હો તો એટલું અદભુત છે. અને અને તું જે હો તે હો, રાજા હો તોય તુકારો. આ તુકારો તો કેટલો વાલવાળો છે એક કથાકારનો, કથન કલા કહી હતી ગોવર્ધન રામને, એનો પણ અંદાજ આપણને આ સમાપ્તિ સાથે આવે. આ કથામાંથી તને ક્યાંક થોડું આનંદપ્રદ લાગ્યું હશે તો મારો શ્રમ એળે ગયેલો નહીં માનો. એક નવલ કથાકાર આના કરતા બીજું શું વધારે કરી શકે? આમ કહીને ગોવર્ધન રામ પોતાની કથા